ફરી એકવાર કોરોના દસ્તક દેવાની તૈયારીમાં છે ત્યારે સરહદી વિસ્તાર એવા બનાસકાંઠા જિલ્લામાં પણ તંત્ર દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કેવી તૈયારીઓ કરવામાં આવી છે જોઈએ આ અહેવાલમાં। कोरोना की बीजी लहर वक्ते बनासकांठा जिला में आरोग्य विभाग नाक की लीधी खेची गयु हतु। खास कर ऑक्सिजन अभाव कोरोना संक्रमित दर्दीए हॉस्पिटल में दम तोड़ो हतो। आवी स्थिति न सर्जाय ते माटे आ वक्ते बनासकांठा जिला आरोग्य विभाग पहलेथी ज सक्रिय बन्यो छे। आ छे बनासकांठा जिला डीसा में आवेली सरकारी हॉस्पिटल। गत वक्त ऑक्सिजन प्लांट न हतो परंतु हवे अहीं ऑक्सिजन प्लांट बनावामां आव्यो छे। જેથી તપાસ કરતા ઓક્સિજન પ્લાન્ટ સંપૂર્ણ ચાલુ હાલતમાં હતો। આ સિવાય આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે જિલ્લામાં 4 જગ્યાએ આરટીપીસીઆર લેબ બનાવવામાં આવી છે અને એક લેબની અંદર અંદાજિત 500થી વધુ લોકોના કોરોનાના સેમ્પલની તપાસ કરવામાં આવી છે। અત્યારે ડીસામાં 6 તાલુકાના લોકોના સેમ્પલ ચકાસવામાં આવે છે। રોજના 700થી પણ વધુ સેમ્પલ ડીસાના આરટીપીસીઆર લેબમાં તપાસ અર્થે આવે છે અને સેમ્પલ મળ્યા બાદ 8 કલાકમાં જ તમામ સેમ્પલનો રિપોર્ટ આપી દેવામાં આવે છે અને રોજના 1500થી પણ વધુ સેમ્પલની તપાસ થઈ શકે તે માટે 24 કલાક સ્ટાફ કાર્યરત રહે છે। આ સિવાય આ હોસ્પિટલમાં સેન્ટ્રલાઇઝ ઓક્સિજન લાઇન સાથે જોડાયેલા 44 બેડની વ્યવસ્થા છે, એટલે કે એક સાથે 40 જેટલા ઓક્સિજન જરૂરિયાતવાળા દર્દીઓને રાખી શકાય। આ સિવાય 60 જેટલી ઓક્સિજન બોટલો પણ તૈયાર રાખવામાં આવી છે, જેથી આવનાર કોઈ પણ દર્દીને ઓક્સિજનના કારણે કોઈ તકલીફ ન પડે તેવી સુવિધાથી સજ્જ હોસ્પિટલો બનાવાઈ છે। અત્યારે ડીસા સિવિલની અંતર્ગત અમારી પાસે 166 લીટરનું પીએસએ પ્લાન્ટ કાર્યરત છે એના જે એઝ પર ધ ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ એની રેગ્યુલર ચકાસણી અમે લોકો કરી રહ્યા છીએ। એના વીકલી અને ક્વાર્ટરલી એનું અમે ટેસ્ટિંગ બી કરી રહ્યા છીએ અને પેશન્ટ માટે એમને ઉપયોગ બી કરવામાં આવે છે। એના પછી 44 લાઇનની સેન્ટ્રલ બેડની વ્યવસ્થા છે, અમે 44 બેડ છે જેની અંદર સેન્ટ્રલ લાઇનની ઓક્સિજનની વ્યવસ્થા છે કે ક્યારે પેશન્ટને દર્દી આવે એક સાથે અમે 30-40 પેશન્ટને ઓક્સિજનની ઉપર બેડની ઉપર રાખી શકે છે। એની સાથે અમારે પાસે 20 જમ્બો સિલિન્ડર અને 20 સ્મોલ સિલિન્ડર અને 20ની આસપાસ ઓક્સિજન કન્સન્ટ્રેટરની ફેસિલિટીઝ અવેલેબલ છે અને અત્યારે અમારે ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ માટે અત્યારે અમારી પાસે 24 આવર ફંક્શનલ આરટીપીસીઆર લેબ છે, જો એક દિવસને મેક્સિમમ 1500-2000ની આસપાસ સેમ્પલ કરી રહ્યા છે। અત્યારે સુધી જો લેબ છે 2 લાખ સુધી સેમ્પલ કરી ચૂક્યા છે અને અત્યારે બી 2 શિફ્ટમાં લેબ અમારે કામ કરે છે અને રોજના અપ્રોક્સિમેટલી 800-800ની આસપાસના સેમ્પલ અમે અત્યારે બી કરી રહ્યા છે। તો અર્લી ડિટેક્શન ઇઝ નેસેસરી, તો અર્લી ડિટેક્શન માટે લેબ કામ કરી રહ્યા છે। ટેસ્ટિંગ એના પછી ટ્રીટમેન્ટ એના સ્ટ્રિક્ટ આઇસોલેશન, જો અમે પહેલે જો કોવિડ માટે જો પોલિસીનું પાલન કરતા હતા તો સેમ પોલિસી અત્યારે બી રહેવાની છે। અગર કોઈ અમારે લાગે તકેદારી સ્વરૂપ, બાકી માસ્ક અને બીજા જો એના માટે જે જરૂરત છે આગમ સચેતારી આ રાખવાની છે તો યુનિવર્સલ પ્રિકોશન્સ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર પ્રિવેન્શન, એટલે રાખવા પડે। ડીસા સિવિલ ખાતે આપણી જે આરટીપીસીઆર લેબ ચાલુ છે, જે ફર્સ્ટ ટાઈમ જ્યારે કોવિડ આવ્યું ત્યારથી જ અત્યારે કાર્યરત છે અને અત્યારે દિવસના અમે 700-800 સેમ્પલનું ટેસ્ટિંગ કરીએ છીએ, છતાં મેક્સિમમ અમે 1500-2000 સુધીની ટેસ્ટિંગ કરી શકીએ એટલી ક્ષમતા છે। અમારી પાસે 12 ટેકનિશિયન છે અને એક ડેટા ઓપરેટર છે જે રિપોર્ટિંગ અને રિપોર્ટ ડિસ્પેચ કરવાનું કામ કરે છે અને અમે 2 માઇક્રોબાયોલોજિસ્ટ છે, હું ડૉક્ટર વૈભવી પ્રજાપતિ અને બીજા એક છે ડૉક્ટર હેમલતા સુનસરા મેડમ, અને આજુબાજુ 5-6 તાલુકામાંથી અમે સેમ્પલ રિસીવ કરીએ છીએ, જે પીએચસી સીએચસી અર્બન એ બધા સેન્ટરોથી અહીંયા આવે છે। એ ઉપરાંત અહીંયા ડીસા સિવિલ ખાતે જે ઓપીડી પેશન્ટ આવે છે જે સિમ્પટોમેટિક હોય એને અમે સેમ્પલ કલેક્શન અહીંયા ડીસામાં જ કરીએ છીએ, જે રોજના 20-25 પેશન્ટનું સેમ્પલ કલેક્શન અહીંયા થાય છે અને સવારે સેમ્પલ કલેક્શન થાય એ પછી સાંજ સુધીમાં એમને રિપોર્ટ આપણે ડિસ્પેચ કરી દઈએ છીએ। અત્યાર સુધીમાં મેક્સિમમ 1,85,000 ઓલમોસ્ટ 2 લેક્સ જેટલું ટેસ્ટિંગ આપણે અહીંયા ડીસા આરટીપીસીઆર લેબમાં કર્યું છે।